નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોઢવાડિયા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા. આજે આપણે ધોરણ 8 નો પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને તેમાં ખેત પદ્ધતિઓ વિશે જોઈશું. આગળના લેક્ચરમાં આપણે આ પાકની પ્રસ્તાવના જોઈ હતી. આજે તેમાં વધુ અભ્યાસ કરીએ તો ખેત પદ્ધતિઓમાં સૌ પ્રથમ શબ્દ આવે છે પાક. તો પાકની વ્યાખ્યા કરીએ તો કંઈક આ મુજબ થશે કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે ખેતરમાં ઉછેરવામાં આવેલ છોડ બધા ઘઉંના છે. હવે આપણે પાકની સામાન્ય વ્યાખ્યા કહીએ તો કોઈ એક જ જગ્યાએ કોઈ મેદાન છે અથવા ખેતર છે તેમાં એક જ વનસ્પતિ અથવા એક જ છોડને મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. સામાન્ય એક આપણે ઉદાહરણ લઈએ કે આપણે કહીએ કે કોઈના ખેતરમાં ઘઉંનો પાક છે, તો ઘઉંના પાકનો અર્થ એવો થયો કે તેના ખેતરમાં ઉગેલા બધા જ છોડ કેના છે, તો કે ઘઉંના. એ જ રીતે અન્ય પાકના પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. માનો કે કોઈ ચોખાનું ખેતર છે તો ચોખાનો પાક છે, તો તે ખેતરમાં ઉગેલા બધા છોડ કેના હશે, તો કે ચોખાનો. તો આ વાત થઈ પાકની વ્યાખ્યાની. હવે ભારતની વાત કરીએ તો ભારત તાપમાન, ભેજ, વરસાદ અને અન્ય વાતાવરણીય પરિસ્થિતિઓ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી ગયા કે ભારત છે વિવિધતા ધરાવતો દેશ છે. અહીંયા દરેક રાજ્ય અને દરેક જિલ્લાઓ વચ્ચે પણ ક્યારેક ક્યારેક આપણે વાતાવરણીય ફેરફાર જોવા મળે છે. જેમ કે કોઈ જગ્યાએ તાપમાન વધુ હોય તો કોઈ જગ્યાએ તાપમાન ઓછું જોવા મળે છે, કોઈ જગ્યાએ બરફ પડે છે તો ક્યાંક વરસાદ ઓછો પડે છે. તે રીતે ભૌગોલિક અને તાપમાનની દ્રષ્ટિએ ભારતમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો આ વિવિધતાને આધારે પાક અને તેના ઉત્પાદનમાં પણ આપણે વિવિધતા જોવા મળે છે. તો મોટા ભાગે પાકની વાત કરીએ તો પાકને સિઝનને એટલે કે ઋતુને હિસાબે બે પ્રકારમાં અથવા બે વર્ગોમાં વિભાજિત કરી શકાય. પહેલો વર્ગ છે ખરીફ પાક અને રવિ પાક. હવે ખરીફ પાક અને રવિ પાકનો તફાવત છે એ દર વર્ષે આપણે પરીક્ષામાં પૂછાય છે, તો આ પ્રશ્ન આપણા માટે આઈએમપી છે. તો તેમાં જોઈએ તો ખરીફ પાકમાં સૌ પ્રથમ પોઈન્ટ જોઈએ તો ખરીફ પાક એટલે શું, તો કે ચોમાસાની ઋતુમાં જે પાક રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. એ જ રીતે રવિ પાકની સિઝન જોઈએ તો શિયાળામાં જે પાક ઉછેરવામાં અથવા રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે. હવે તેનો સમયગાળો કેટલો હોય, તો કે ચોમાસાનો જે સમયગાળો છે તે જ આનો સમયગાળો છે, જૂનથી સપ્ટેમ્બર. અને શોર્ટમાં યાદ રાખવું હોય તો જૂસ તરીકે આપણે યાદ રાખી શકીએ. એ યાદ રાખવાનું ખરીફ એટલે ચોમાસામાં જ્યુસ પીવાનું, એટલે આ શોર્ટમાં તમને બે મુદ્દા યાદ રહી જાય. ત્રીજો મુદ્દો આપણે લઈએ તો એ છે ઉદાહરણનો. હવે ખરીફ પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય, તો કે ડાંગર, મકાઈ અને મગફળી. એ જ રીતે રવિ પાકનો સમયગાળો જોઈએ તો રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ. આને પણ આપણે પહેલાની જેમ જ ઓ મા તરીકે યાદ રાખી શકીએ. અને એના ઉદાહરણમાં જોઈએ તો ઘઉં, ચણા અને વટાણા. આ સિવાય અન્ય કઠોળ પાકો છે તેને ઉનાળામાં પણ ઉગાડવામાં આવે છે. થેન્ક યુ.